मित्रों फरी एक बार आपनी समक्ष उपस्थित छू। राज्यना श्रेष्ठ शिक्षक एवॉर्ड विजेता श्री मनोजभाई उपाध्याय साहेब जे गणित अने विज्ञानना तज्ञ शिक्षक छे एमना द्वारा तैयार करेल धोरण 10 गणितना विभाग ए साथे आपणे शुरुआत करीए छीए। आ ત્રીજું पेपर छे अने एवा आगळ पेपर चालता रहेशे। सौथी पहेलो प्रश्न छे के भाई विधान खरा छे के खोटा ते जणावो। हवे एमां पहेलो प्रश्न छे के भाई बहुपदी एक्स स्क्वेर एक्स नो वर्ग ओछा चार एक्स वत्ता त्रण ना शून्यों गुणाकार त्रण छे। आ प्रकारनुं विधान छे के ना शून्यों गुणाकार त्रण छे। हवे अहीं तमारे जोवुं होय के भाई आ बहुपदीना शून्यो तो आपणे जाणीए छीए के भाई एनो सरवाळा माटेनुं सूत्र अने गुणाकार माटेनुं सूत्र। सरवाळा माटेनुं सूत्र शुं छे तमे जे लखो, गुणाकार माटेनुं सूत्र छे सी अपॉन ए। वॉट इज सी? आने कोनी साथे सरखावानो? तमारे ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी आनी साथे सरखावो। एटले सीनुं मूल्य केटलुं थयुं? प्लस थ्री। अने एनुं मूल्य केटलुं थयुं? आनी साथे कोई सहगुणक नथी एनो अर्थ के भाई एक छे। तो बंने शून्यो छे ए शून्यनो गुणाकार केटलो थशे? त्रण थशे। अहीं पण जवाब केटलो आप्यो छे? त्रण। माटे पहेलुं विधान जे छे ए पहेलुं विधान आपणुं साचुं छे। बीजुं विधान छे द्विघात समीकरण पांच एक्स नी बे घात, अहीं आपेलुं पण छे ओछा छ एक्स वत्ता एक बराबर जीरो। माटे विवेचकनું મૂલ્ય 56 થાય છે। વિવેચકનું મૂલ્ય 56 થાય છે। હવે આને આપણે સરખાવીએ કોની સાથે? સરખાવીએ આપણે ax² + bx + c = 0 સાથે। વિવેચક એટલે શું? b² - 4ac। b ની કિંમત કેટલી છે? b ની કિંમત છે -6। -6 નો વર્ગ ઓછા 4, a ની કિંમત કેટલી થઈ આપણી? 5। અને c ની કિંમત કેટલી થઈ? 1। चिन्ह साथ लेवाना एटलू ध्यान राखवानू। ओछा नो वर्ग हमेशा वत्ता थाय। 6 6 36, आ ओछा एटले एक ज वगो ओछा छे तो 5 4 20, एटले आनू मूल्य थशे तमारू 16। 16 अने 56 बराबर नथी। माटे बीजू विधान आपणू केवू छे? खोटू विधान छे। बीजू विधान आपणू केवू छे? खोटू विधान छे। શું થાય છે? પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 3 4 + 5 વત્તા ડોટ 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 એન સુધી જાઓ તો એનો સરવાળો કેટલો થાય છે? એન કૌંસમાં એન વત્તા 1/2। આ એનું એક્ઝેક્ટ સૂત્ર છે। યાદ રાખો, તૈયાર કરો તો તમને ખ્યાલ આવશે। એક જ સેકન્ડમાં આ પ્રશ્નનો જવાબ તમે લખી શકશો। તો એનું એન કૌંસમાં એન પ્લસ 1 સરવાળો થતો નથી, પરંતુ એન કૌંસમાં એન પ્લસ 1 ડિવાઈડેડ બાય 2/2 એ સરવાળો થાય છે। એ જ રીતે હું તમારા માટે પ્રશ્ન છોડી જાઉં છું કે ભાઈ આ બેકી પૂર્ણાંકો હોય તો એનો સરવાળો કેટલો થાય, અને એકી પૂર્ણાંકો હોય તો એનો સરવાળો કેટલો થાય, એના માટેનું પણ સૂત્ર છે। જુઓ, ચેક કરો અને લખો। અને ચોથો પ્રશ્ન જે છે કે સેક થીટા ઇઝ ઇક્વલ ટુ, સેક થીટાનું મૂલ્ય 1 હોય તો થીટાનું મૂલ્ય 0 છે એમ કહેવું છે। જો સેક થીટાનું મૂલ્ય 1 હોય તો થીટાનું મૂલ્ય 0 છે। જોવું પડે, આપણે ચેક કરવું પડે। આપણે અગાઉ પણ જોયું છે કે 0 30 45 60 અને 90। અહીં તમે જોશો તો અહીં આપણે મૂકીશું કે ભાઈ 0, અહીં આપણે 1/4, અહીં 2/4, અહીં 3/4 અને અહીં 4/4 એટલે 1, આ 2/4 એટલે 1/4, સાઇન અને કોસ કેવી રીતે મૂકવાનું એ આપણને ખબર છે। સાઇન અને કોસ, અહીંથી સાઇનમાં 0 ચાલુ કરવાનો, તો 0 આનું વર્ગમૂળ લો તો 1/2, આનું વર્ગમૂળ લો તો 1/√2, આનું વર્ગમૂળ લો તો વર્ગમૂળમાં 3/2, અને આનું વર્ગમૂળ 1। હવે અહીંથી સ્ટાર્ટ કરવાનું, આ જે અહીં જાય અને આ અહીં આવશે તો 1√3/2, 1/√2, 1/2 અને 0। હવે આ કોસ અને સેક, કોસ અને સેક વચ્ચે કોઈ સંબંધ ખરો? યસ, કોસ અને સેક જે છે એ એકબીજાના વ્યસ્ત છે। તો આપણે એમ કહીએ કે ભાઈ કોસ 0/1 હોય તો સેક 0/1 થાય, એનો અર્થ કે ભાઈ થીટાનું મૂલ્ય કેટલું થાય છે? 0। કોસ 0, તમે જુઓ કે કોસ 0/1 છે તો આ કોસ 0નું મૂલ્ય 1 થાય, 0 ડિગ્રી, તો સેક 0 તમે કરો તો પણ એનું મૂલ્ય, કારણ કે આ બંને વ્યસ્ત છે એટલે 1/1
એનો અર્થ થાય છે એક. એટલે આ રીતે આપણે આ ચારે ચાર પ્રશ્નો સોલ્વ કર્યા. પાંચથી આઠ પ્રશ્નો જે છે એ પ્રશ્નોમાં વિધાન સાચું બને તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પાંચમો પ્રશ્ન છે, પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા દસ. હવે અહીં તમે જુઓ, આ તો ફક્ત તમારા ધ્યાન માટે છે. હવે એન પ્રાકૃતિક સંખ્યાઓ છે, કેટલી પ્રાકૃતિક એન એટલે કેટલી, દસ. હમણાં આપણે બીજા પ્રશ્નમાં જોયું કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો છે, એન કૌંસમાં એન વત્તા એક છેદમાં બે. તો આપણે દસ સંખ્યાઓ છે, દસ દસ વત્તા એક એટલે અગિયાર અને છેદમાં બે. તો આ કેટલા થશે, દસ કૌંસમાં અગિયાર છેદમાં બે, અગિયારે દાન એકસો દસ ભાગ્યા બે, એકસો દસ ભાગ્યા બે એટલે કેટલા, પંચાવન. આમ પણ આપણે યાદ રાખવાનું કે ભાઈ પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પંચાવન થાય છે. આ તો આપણે ટેસ્ટિંગ કરી લીધું તમારા ધ્યાનમાં રહે એટલા માટે કે ભાઈ આ પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓ માટેનું જે સૂત્ર છે એ સૂત્ર કરેક્ટ સૂત્ર છે, સાચું સૂત્ર છે. આ પ્રશ્નપત્રમાં જે જવાબ આપેલો છે એ ખોટું છે. તો પંચાવન થઈ અને એ પંચાવન સરવાળો ભાગ્યા દસ કરો તો એનો મધ્યક કેટલો થાય, પાંચ પોઈન્ટ પાંચ. એનો મધ્યક કેટલો થશે મિત્રો, પાંચ પોઈન્ટ પાંચ. છઠ્ઠો પ્રશ્ન ખૂબ સરળ પ્રશ્ન છે. એ છઠ્ઠો પ્રશ્ન છે કે અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. અશક્ય ઘટનાની સંભાવના કેટલી, શૂન્ય. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી, એક. અને કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા શૂન્ય અથવા એના કરતાં મોટી અથવા એક અને એના કરતાં નાની. આ ત્રણ પ્રશ્નો થયા, અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય, ચોક્કસ ઘટનાની સંભાવના એક, અને કોઈ પણ ઘટનાની સંભાવના શૂન્ય કે તેના કરતાં મોટી, એક કે તેના કરતાં નાની હોય છે એ યાદ રાખવાનું છે. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વિકલ્પના વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે છે. અહીં તમે જુઓ કે બે છેદમાં ત્રણ છે, ઓછા એક પોઈન્ટ પાંચ આપેલા છે, પંદર ટકા આપેલા છે અને ઝીરો પોઈન્ટ સાત. જુઓ આના સાથે આ સંલગ્ન છે કે ભાઈ અહીં સંભાવના આપી છે તો કઈ સંભાવના ન હોઈ શકે, તો કે ભાઈ બે છેદમાં ત્રણ એટલે શું થાય, બે છેદમાં ત્રણ એટલે કે ભાઈ આ તો બેનો ત્રીજો ભાગ ગણવા જાઓ એટલે આ તો એક કરતાં ઓછો છે, એક કરતાં ઓછો છે એટલે આ તો થાય. બે ભાગ્યા ત્રણ કરો, તમે જુઓ બે ભાગ્યા ત્રણ કરીએ એટલે દશાંશ ચિહ્ન મૂકવું જ પડશે, વીસ કરીએ ત્રણ છક અઢાર અને પછી બે આવશે ફરી ત્રણ છક અઢાર એટલે સિક્સ, દેટ ઇઝ બિટવીન ઝીરો એન્ડ વન. ઝીરો પોઈન્ટ છાસઠ એ ઝીરો અને વનની વચ્ચે છે એટલે આ તો સંભાવના શક્ય છે. માઇનસ વન પોઈન્ટ પાંચ જે છે એ શક્ય નથી. કઈ શક્ય નથી, માઇનસ વન પોઈન્ટ પાંચ એટલે આપણો જે જવાબ છે એ જવાબ આવશે માઇનસ વન પોઈન્ટ પાંચ. તમને એમ લાગે કે સાહેબ આગળ જઈએ, ઓકે આગળ જવું છે તો પણ આ તો જોવાય છે પોઈન્ટ સાત, એ તો આ બંનેની વચ્ચે આવશે ઝીરો અને એકની, એ પણ સંભાવના હોઈ શકે. પંદર ટકા, પંદર ટકા એટલે પંદર ભાગ્યા સો, પંદર ભાગ્યા સો એટલે પંદર સત્તાવીસ, તો આ તો કેટલા થાય, ઝીરો પોઈન્ટ વન ફાઈવ. એ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, કઈ સંભાવના ન હોઈ શકે, માઇનસ વન પોઈન્ટ પાંચ અથવા એક પોઈન્ટ પાંચ એ સંભાવના ન હોઈ શકે. આઠમો પ્રશ્ન આપેલો છે તમને કે કયા વિકલ્પ નીચેના પૈકી એક ખાલી જગ્યાએ દ્વિચલ સુરેખ સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારનો ઉકેલ છે. હવે ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ ઉકેલ કેવી રીતે શોધો, એણે ચાર વિકલ્પ આપેલા છે. તમે જોશો કે ભાઈ ચાર વિકલ્પમાં પહેલો આપ્યો છે એણે બે ત્રણ, તો બે ત્રણ મૂકીને જોઈએ કે ભાઈ એક્સનું મૂલ્ય બે મૂકીએ અને વાયનું મૂલ્ય ત્રણ મૂકીએ એટલે બે અને ત્રણ કેટલો જવાબ આવે, બે એકા બે ત્રણ દુ છ એટલે કેટલો જવાબ આવે, ઓછા ચાર. અહીં ચાર છે એટલે આ વસ્તુ શક્ય નથી. બીજો વિકલ્પ એણે આપ્યો છે બે ઓછા ત્રણ, ફરીથી આપણે એક્સની મૂલ્ય એક્સનું મૂલ્ય બે, આ બે કૌંસમાં ઓછા ત્રણ બરાબર બે, તો બે ત્રણ દુ છ પણ કેવા થશે, ઓછા ગુણ્યા ઓછા તમારા વત્તા થઈ જાય છે, છ ને બે આઠ એટલે એ પણ શક્ય નથી. ત્રીજો વિકલ્પ આપ્યો છે ઓછા બે અને ત્રણ, અહીં એક્સનું મૂલ્ય ઓછા બે મૂકીએ, ઓછા બે કૌંસમાં વાયનું મૂલ્ય ત્રણ મૂકીએ તો શું થશે, ઓછા બે ઓછા છ ત્રણ દુ છ તો ઓછા આઠ થશે. અહીં ઓછા ગુણ્યા ઓછા વત્તા થશે નહીં, ધ્યાન રાખજો.
આ આપણે સરવાળો કે બાદબાકી કરીએ છીએ, સરવાળો કે બાદબાકી કરતા હોઈએ ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે ભાઈ બંનેના ચિહ્નો સમાન હોય તો સરવાળો કરવાનો, અસમાન હોય તો બાદબાકી કરવાની, અને મોટી રકમ આગળ જે ચિહ્ન હોય એ મૂકવાનું. એટલું ધ્યાન રાખજો. માઇનસ એઇટ નોટ ઇક્વલ ટુ ફોર એટલે એ પણ શક્ય નથી. અને ચોથું જે છે એ ચોથો વિકલ્પ આમ તો શક્ય જ છે, છતાં આપણે ચેક કરી લઈએ. લેટ અસ ચેક. માઇનસ ટુ માઇનસ થ્રી, તો અહીં એક્સની કિંમત માઇનસ ટુ મૂકીશ, ઓછા બે કૌંસમાં વાયની કિંમત માઇનસ થ્રી મૂકીશ, તો ઓછા બે, અહીં ઓછા ગુણ્યા ઓછા વત્તા થશે, અહીં નહીં થાય. અહીં ઓછા ગુણ્યા ઓછા ત્રણ દુ છ, કારણ કે ગુણાકાર છે, અહીં આપણે સરવાળો કરીએ છીએ. અહીં ત્રણ દુ છ થશે, તો છ અને ચાર જુઓ આ બંનેના ચિહ્નો અસમાન થયા. અસમાન ચિહ્નો હોય તો બાદબાકી કરવાની. છમાંથી ચાર જાય, છમાંથી બે જાય તો ચાર, અને મોટી રકમ આગળ જે ચિહ્ન હોય એ મૂકવાનું. યાદ રાખજો આ, તો મોટી રકમ આગળ પ્લસ છે તો પ્લસ ફોર થયો. માટે આ જે ડી વિકલ્પ છે એ ડી વિકલ્પ આપણો સાચો વિકલ્પ છે. નવમો પ્રશ્ન છે, એ નવમો પ્રશ્ન આ રીતે છે કે ત્રણ એક્સ વત્તા પાંચ વાય બરાબર આઠ, અને બીજું વિધાન છે, બીજું સમીકરણ આપેલું છે, પાંચ એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચોવીસ. પ્રશ્ન એનો એ છે કે એક્સ માઇનસ વાય બરાબર ખાલી જગ્યા, એક્સ માઇનસ વાય બરાબર ખાલી જગ્યા. હવે આ તમે જોશો તો એક્સ માઇનસ વાય કરવું છે, દરેક રીતે કરી શકાય છે, પણ મને એમ થાય છે કે ભાઈ આ જે છે એને નીચે લઈ લઉં તો વધારે અનુકૂળ આવશે, કારણ કે ઓછા વાય કરવાના છે એટલે. પણ કંઈ વાંધો નથી, આને એક્સ માઇનસ વાય કરવા એટલે આને ઓછા, આને ઓછા, અને આને ઓછા. નીચેના સમીકરણને ઓછા એક વડે ગુણીએ, તો આ વત્તા અને ઓછા આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ પાંચ એક્સ અને ત્રણ એક્સ બંને સજાતીય પદો છે, બંનેના ચિહ્નો અલગ અલગ છે, અલગ અલગ ચિહ્નો હોય તો બાદબાકી કરવાની, મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની, અને મોટી રકમનું ચિહ્ન મૂકવાનું. આ પણ બંને અલગ ચિહ્નો છે, પાંચમાંથી ત્રણ જાય તો બે વાય, મોટી રકમ આગળ વત્તા છે એટલે વત્તા મૂકવાનું, ઓછા ચોવીસમાંથી આઠ જાય અથવા તો ચોવીસમાંથી આઠ જાય તો સોળ, મોટી રકમ આગળ ઓછા છે એટલે ઓછા મૂકીશું. આપણે આને બે વડે ભાગી નાખીએ તો એક્સ ઓછા એક્સ વત્તા વાય બરાબર ઓછા આઠ. હવે આને એક્સ ઓછા વાય જોઈએ છે, તો ઓછા એક વડે ગુણીએ, તો ઓછા એક વડે ગુણીએ એનો અર્થ એમ થાય કે આ ચિહ્નો બદલી નાખીએ. એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એઇટ, એટલે આનો જવાબ આવશે એક્સ ઓછા વાય બરાબર આઠ. કેટલો જવાબ આવશે મિત્રો? એક્સ ઓછા વાય બરાબર આઠ. ધ્યાન રાખો, નોટ અને પેન લઈને બેસો, અને જ્યાં તમને ડાઉટ પડે ત્યાં કોમેન્ટ કરો, પ્રશ્ન પૂછો તો તમને આવડશે. ચેનલ છે એ ચેનલ સબસ્ક્રાઇબ કરો, આ જ વિડીયો તમારા મિત્રોમાં શેર કરો, વિડીયોને લાઇક પણ કરો, એટલું તો બને છે. જો તમને વિડીયો પસંદ હોય તો લાઇક કરો કે જેથી મારો જે ઉત્સાહ છે એ ઉત્સાહ જળવાઈ રહે. દસમો પ્રશ્ન છે, બે બિંદુ આપેલા છે પી થ્રી ટુ, અને બીજું બિંદુ આપ્યું છે ક્યુ સેવન કે. પી થ્રી ટુ અને ક્યુ સેવન સેવન કે આપેલા બિંદુઓ છે. ઇફ ડી ઇન્ટુ બ્રેકેટ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ, ધેન વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ કે. કે બરાબર ખાલી જગ્યા. આ પ્રકારનો પ્રશ્ન છે. આ તો અંતરસૂત્ર યામ ભૂમિતિની વાત છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ બે બિંદુ વચ્ચેના અંતરનું સૂત્ર કયું છે? અંતરસૂત્ર વર્ગમૂળમાં એક્સ વન માઇનસ એક્સ ટુ હોલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ હોલ સ્ક્વેર, આ એનું સૂત્ર છે. આને આપણે એક્સ વન લઈએ, આને વાય વન, આને એક્સ ટુ લઈએ, આને વાય ટુ. ઓકે, અહીં સુધી બરાબર છે? વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ પી ક્યુ? પી ક્યુની કિંમત, ડિસ્ટન્સ બિટવીન પી ક્યુ, ડી ફોર ડિસ્ટન્સ, ડિસ્ટન્સ બિટવીન પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ, ઇઝ ઇક્વલ ટુ રૂટ વર્ગમૂળમાં એક્સ વન ત્રણ, એક્સ ટુ માઇનસ સેવન કૌંસ બાર વર્ગ, વાય વન ટુ, વાય ટુ કે કૌંસ બાર વર્ગ બરાબર વર્ગમૂળમાં આ કેટલું થશે? ફરીથી 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 અવારનવાર આ મુદ્દો તમારી સમક્ષ આવે છે. અસમાન ચિહ્નો હોય તો બાદબાકી કરવાની, મોટી રકમ આગળનું ચિહ્ન મૂકવાનું, સાતમાંથી ત્રણ જાય તો ચાર રહે, સાત આગળ ઓછા છે એટલે ઓછા ચારનો વર્ગ,
વત્તા આને આપણે વિસ્તરણ કરી દઈએ તો આ a ઓછા b કૌંસ બાર વર્ગ આ રીતે વિસ્તરણ કરીશું આપણે કે a ઓછા b કૌંસ બાર વર્ગ a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર આ એનું વિસ્તરણનું સૂત્ર છે તો a સ્ક્વેર એટલે 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 માઈનસ 2ab 2 ગુણ્યા 2 એટલે 4 k વત્તા b સ્ક્વેર એટલે k છે k નો વર્ગ હંમેશા ધન વર્ગમૂળ આપણે કાઢી નાખીએ છીએ અને સાદુરૂપ આપીએ છીએ વર્ગમૂળ કાઢી નાખીએ તો આપણે એમ કહી શકીએ કે 5 નો વર્ગ કરવો પડશે એટલે 25 બરાબર 16 વત્તા 4 ઓછા 4k વત્તા k નો વર્ગ વર્ગમૂળ કાઢી નાખું એનો અર્થ કે બંને બાજુ વર્ગ કરવો 16 ને 4 20 થયા 20 પેલી બાજુ થશે 25 ઓછા 20 એટલે 5 એક સ્ટેપ મેં કુદાવ્યું છે 16 ને 4 20 20 માઈનસ થશે 5 બરાબર ઓછા 4k વત્તા k નો વર્ગ માટે આ 5 ને આ બાજુ લઈને શૂન્ય મૂકી દઈએ તો શું થશે k સ્ક્વેર માઈનસ 4k k સ્ક્વેર માઈનસ 4k માઈનસ 5 ઇક્વલ ટુ 0 5 ના એવા બે અવયવો પાડો કે જેની બાદબાકી ઓછા 4 થાય 5 એકા 5 ખાસ ધ્યાન રાખવાનું 5 ના એવા બે અવયવો પાડો કે જેની બાદબાકી ઓછા 4 થાય એટલે આ રીતે થશે ઓછા 5 અને વત્તા 1 ખ્યાલ આવી ગયો તમને ઓછા 5 અને વત્તા 1 ધેરફોર k માઇનસ 5 ઇન્ટુ બ્રેકેટ k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 એનો અર્થ એમ થાય કે k માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 અને k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 એનો અર્થ કાય કે ભાઈ k ઇઝ ઇક્વલ ટુ આઈધર ઇટ ઇઝ 5 ઓર k ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 એટલે k નું મૂલ્ય થાય 5 અથવા તો ઓછા 1 કેટલું મૂલ્ય થાય k નું મૂલ્ય થાય 5 અથવા તો ઓછા 1 આ બંનેમાંથી ગમે તે એક મૂલ્ય હોય તો આપણે કહી શકીએ કે ડિસ્ટન્સ બિટવીન PQ ઇઝ ઇક્વલ ટુ 5 પી અને ક્યુ વચ્ચેનું જે અંતર છે એ 5 હોય પછીનો પ્રશ્ન છે ત્રિકોણમિતિનો પ્રશ્ન છે જો એ અને બી પરસ્પર કોટિકોણ હોય એ અને બી પરસ્પર કોટિકોણ હોય આપણે જાણીએ છીએ કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 90 કોટિકોણ હોય એનો અર્થ શું થાય કે ભાઈ એનો અર્થ શું થાય કે ભાઈ કોટિકોણ હોય એનો અર્થ એમ થાય કે એ અને બીનો સરવાળો 90 થાય તો સાઇન એ ઇન્ટુ સેક બી બરાબર ખાલી જગ્યા પ્રશ્ન આ છે સાઇન એ ઇન્ટુ સેક બી બરાબર ખાલી જગ્યા હવે સાઇન એ છે તો હું મૂકી શકું કે સાઇન 90 માઇનસ એ છે તો હું સાઇન 90 માઇનસ અને કોસ કરી દઉં કોસ 90 માઇનસ એ ઇન્ટુ સેક બી ખ્યાલ આવી ગયો તમને આ કોટી સૂત્રો છે કોટિકોણના સૂત્રો છે કયું સૂત્ર છે કે સાઇન એ ઇઝ ઇક્વલ ટુ કોસ 90 માઇનસ એ આ સૂત્ર છે અને કોસ એ બરાબર સાઇન 90 માઇનસ એ આ બંનેમાંથી આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો સાઇન એની જગ્યાએ 90 માઇનસ એ મૂકી શકું હવે 90 માઇનસ એ કરીશ તો એનું મૂલ્ય કેટલું આવશે બી આવશે તો કોસ બી ઇન્ટુ સેક બી કોસ બી અને સેક બી બંને એકબીજાના વ્યસ્ત છે હમણાં જ આપણે જોયું કે ભાઈ કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે અને બે વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય હંમેશા એક થાય એટલે બે વ્યસ્તનો ગુણાકાર એક થયો એટલે 11મા પ્રશ્નનો આપણો જવાબ થાય છે એક પછી પ્રશ્ન જે આવે છે 12મો પ્રશ્ન અગાઉના એક પેપરમાં પણ આવી ગયો પણ એ તમારે જરા ચેક કરવાનું અહીં પ્રશ્ન છે ચતુષ્કોણ એ બી સી ડી આ રીતનો ચતુષ્કોણ એક આપેલો છે ચતુષ્કોણ એ બી સી ડી એક વર્તુળને પરિગત છે પરિગત એટલે બહારની તરફ છે એટલે આ રીતનું વર્તુળ છે આ રીતનું વર્તુળ આપ્યું છે અને ચતુષ્કોણ પરિગત ચતુષ્કોણ છે કેવો ચતુષ્કોણ છે પરિગત ચતુષ્કોણ છે એનું નામ આપી દીધું છે ચતુષ્કોણ એ બી સી ડી અને એણે માપ આપ્યા છે ઇફ એ બી ઇઝ ઇક્વલ ટુ 5 બી સી ઇઝ ઇક્વલ ટુ 8 સી ડી ઇઝ ઇક્વલ ટુ 6 વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એ ડી ખૂબ સરળ છે રાઇડર છે પાના પુસ્તકમાં 6 અને 5 કેટલા થયા 11 આ બેનો સરવાળો બરાબર આ બેનો સરવાળો એટલે આનું મૂલ્ય કેટલું આવશે એડીની વેલ્યુ તમારી આવશે 3 એડીની છેલ્લા 4 પ્રશ્નો છે એક વાક્ય શબ્દ અથવા આંકડામાં જવાબ આપો
એમાં 13મો પ્રશ્ન છે કે વર્તુળના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને શું કહે છે. વર્તુળનો પરિઘ એટલે શું ભાઈ? વર્તુળનો પરિઘ એટલે 2 પાઈ r અને વ્યાસ એટલે શું? 2r. તો આ 2r અને ઉપરના 2r જશે તો એના એના જે ગુણોત્તર છે વર્તુળનો પરિઘ અને તેના વ્યાસના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? પાઈ તરીકે ઓળખવામાં આવે છે. રૂપિયા 5 ના સિક્કાનું કુલ પૃષ્ઠફળ. હવે રૂપિયા 5 નો જે સિક્કો છે એ રૂપિયા 5 નો સિક્કો એટલે આપણો નળાકાર છે અને નળાકારનું કુલ પૃષ્ઠફળ 2 પાઈ આર એચ પ્લસ પાઈ આર સ્ક્વેર 2 પાઈ આર સ્ક્વેર કારણ કે ઉપરનું પણ વર્તુળ અને એનું વર્તુળનું ક્ષેત્રફળ નીચેનું વર્તુળ અને એનું પણ ક્ષેત્રફળ એટલે 2 પાઈ આર ઇન્ટુ બ્રેકેટ આર પ્લસ એચ કૌંસમાં આર પ્લસ એચ એ કુલ સપાટીનું પૃષ્ઠફળ થાય છે. 15મો પ્રશ્ન છે એક થેલામાં લાલ ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. અન્ય થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી પસંદ કરે છે તો તેણે પસંદ કરેલ દડો ભૂરો ન હોય તેની સંભાવના કેટલી થાય? તેની સંભાવના થાય 2/3. કેટલી સંભાવના થાય? 2/3. છેલ્લો પ્રશ્ન છે સંભાવનાની વ્યાખ્યા કોણે આપી હતી? સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસે આપી હતી. કોણે આપી હતી ભાઈ? લાપ્લાસે. કોણે આપી હતી? પિયર સિમોન લાપ્લાસે વ્યાખ્યા આપી હતી. અને 1795માં ક્યારે આપી? 1795માં સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસે આપી હતી. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, મિત્ર વર્તુળમાં શેર કરો. થેન્ક યુ. બાય.